156 बैठक आवी गई एटले भाजप सरकार ने एवं लागवा माड्यू के आपणे तो मंदिर में पण मनमानी करी शकीए। सरकारना निर्णयकर्ताओं ने मंदिर तेना भक्तों अने ट्रस्ट वच्चे दखल करवानी नवराश मळी जाय ए पण मोटी वात छे, केम के गुजरात में करवा जेवा तो घणा कामो बाकी छे। खैर, सरकारे नवराश नो उपयोग मंदिर नो विवाद वधारवामां कर्यो। હવે રહી રહીને ગુજરાત સરકારને સમજણ આવી કે મંદિરમાં બે પ્રસાદ પણ રાખી શકાય છે। મંદિરના નામે મતો ઉઘરાવેલા મંત્રીઓ ખરેખર મંદિર અને ધર્મ પરંપરા વિશે કેટલું જાણે છે એ વાત આ યુટર્ન દ્વારા સાબિત થાય છે। મંદિરમાં તો ચીકીનો જ પ્રસાદ રહેશે એવી જીદ કરનાર મૃદુ અને મક્કમ સરકારે હવે ગાડી રિવર્સમાં લીધી છે। હવે કહે છે કે બંને પ્રસાદ ચાલુ રહેશે। હકીકત એ છે કે પહેલેથી તપાસ કરી હોત તો સરકારને સમજાયું હોત કે દેશના અનેક મંદિરોમાં એકથી વધારે પ્રકારનો પ્રસાદ ધરાવાય છે અને ભક્તો પોતાની મરજી મુજબ લઈ જાય છે, પરંતુ સરકાર એવા અહંકારમાં છે કે અમે તો ધાર્યું કરાવી શકીએ। બેરોજગારી, ડ્રગ્સ, સતત પકડાતો દારૂ, વધતી ગુનાખોરી વગેરે મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે સરકારે અંબાજી મંદિરના પ્રસાદ મુદ્દાને પૂરતો ચગાવ્યો। હવે જ્યારે એમ લાગ્યું કે ભગવાન સામે આપણું નહીં ચાલે ત્યારે બંને પ્રસાદ રાખવાના નિર્ણય પર આવ્યા છે। સ્વાભાવિક રીતે પ્રસાદમાં પણ રાજકારણીઓને કોઈક પ્રસાદ મળતો જ હશે, બાકી પ્રસાદ એ સરકારનો મુદ્દો છે જ નહીં। પણ સરકારને આવા બધા મુદ્દે ડાપણ ડોળવામાં રસ પડે છે। અંબા માતા ભક્તોનું ભલું કરે છે, સરકારનું જે કરે એ ખરું। બોલ માડી અંબે, જય જય અંબે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।